પારડીના કલસર ચેકપોસ્ટ પરથી કારમાં ધારદાર ચપ્પુ લઈ પસાર થતો યુવક ઝડપાયો. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી કરી પોલીસે કાર અને ચપ્પુ કબજે લીધી. બકરી ઈદના તહેવારને લઈને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, છરા અથવા તો શારીરિક હિંસા પહોંચાડી શકાય તેવી ચીજો લઈ જવા પર મનાઈ ફરમાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે પારડી પોલીસે કારમાં ધારદાર ચપ્પુ લઈને ફરતા સુરતના યુવકની કલસર ચેકપોસ્ટથી ધરપકડ કરી છે. પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા એસઆઈ કાંજીવાળા સહિત ટીમ સાંજે 6-1 વાગ્યે દમણ તરફથી આવતા વાહનોની ચેકિંગ કામગીરી કરતા હતા ત્યારે ત્યાં આવેલી કાર નંબર GJ05CP6084 ને અટકાવી અને તેની તલાશ કરતા કારના ડેશબોર્ડમાંથી 13.5 ઇંચ લંબાઈ ધરાવતા ધારદાર ચપ્પુ મળી આવ્યું હતું, જેથી ચાલક પર પરવાનગી માંગતા ન હોવાનું જણાવતા પોલીસે કાર ચાલક અક્ષય બાબુભાઈ ભીલ, જેમની ઉંમર 28 વર્ષ છે અને તેઓ સુરત કાપોદ્રા નાના વરાછા ગાયત્રી સોસાયટીના રહેવાસી છે, તેમની ધરપકડ કરી હતી અને ₹100 મૂલ્યની ધારદાર ચપ્પુ અને ₹2 લાખની કાર કબજે કરી પારડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ શોખ કે અન્ય હેતુથી કારમાં ચપ્પુ રાખી ફરવાનું સુરતના યુવાનને ભારે પડવા પામ્યું છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.